राधा આ કયા ઊંડા વિચારમાં ખોવાઈ ગઈ છે? હું કઈશ તો તમારાથી થાશે. થયું છે ને આજ સુધી? કયું કામ નથી થયું? તો એક કામ કર, મોટા ભાઈ પાસેથી આપણો ભાગ માંગી લો, કારણ કે હવે ભાગ માંગવાના દિવસો નજીક જ છે, અને હવે આ મોટા ભાઈ ક્યારે ઉકલી જાય કોને ખબર. બધું આપણે આપણા નામે કરાવી દઈએ તો સારું ને, ભાગ લઈ લે, હવ હવ ના ધંધા ને હવ હવ રીતે હવ છૂટા. દાદા મને ખબર છે કે ભાઈ તો એક દી નોખા થવાના જ હોય, આપણે નોખા થવું, પણ મોટા ભાઈ સામે કોઈ દિવસ આવી વાત નથી કરી ને, મારી જીભ નથી. એટલે જ મેં પેલા ગુડ્યું તું તમારાથી નહીં થાય, તો કે નાના કે અત્યાર સુધી કયું કામ છે નથી એમ, તો મોટી મોટી નો કરતા હોય તો. પણ એવી કઈક વાતમાંથી વાત નીકળે તો કહું ને, સીધું કેમ મોટા ભાઈ ને જઈને કેવું અમને જુદા કરી? અરે આખનું તો હગા બાપ ને કહી દેવાય, આ તો ભાઈ છે. મને છે ને એક મોકો મળવા દે, કઈક એવી મોટા ભાઈ વાત કરે. મને નથી લાગતું કે તમે મોકા ઉપર ચોકો મારો, હવે અહીંયા હરખું બોલી ને થકતા, એ તમારા ભાઈ સામે બોલશો. અરે ભાઈ બોલીશ, થોડીક શાંતિ તો રાખ, મને તો તળાવવા માંડે તો કામ થઈ જવાનું છે. હા એ તો મને ખબર છે, હાયા આ શેઢા હાટુ થઈને ઓલા મગન બાપા એરે માથા કૂટ થઈ હતી, તેથી હું વારે ચડી હતી, બાકી તમારથી હું થાત. અલા ભાઈ પાડોશી એરે બગાડાય નહીં, બાકી અમે કઈ એમ કયો ને, બાંધવાની ત્રેવડ નથી, બગાડવાની ક્યાં વાત કરો છો? તું છે ને બબે કટકાની બોલવા માંડે ને, એ મને નથી ગમતું, થોડીક શાંતિથી વાત કરાય. શાંતિથી કાઈ નો થાય, હો શાંતિથી ભગવાનના નામ લેવાય, એ તમે લ્યો, મારે નથી લેવા. તમારાથી આ થાય કે નહીં થાય મને ચોખવટ કરો, બીજી કઈ મારી વાત સાંભળવાની થતી નથી. જો હું એમ સીધી વાત ન કરી શકું, એવી કઈક મોટા ભાઈની વાતમાંથી વાત નીકળશે ને તો હું કહી દઈ. પણ કી દી વાતમાંથી વાત તો વર્ષે નીકળે, બે વર્ષે નીકળે, તો હું એ રાહ જોઈ બેહવાનું છે? થોડોક સમય આપ મને, હું બધું ઠેક કરી દઈશ, પણ થોડીક શાંતિથી વાત કરાય. મારે કઈ શાંતિથી વાત ન કરવી, મોટા ભાઈ મોકો જોઈને તમે છે ને વાત કરી દેજો મિલકત ની, અને જો હા ના કરે ને એટલે સીધું કોર્ટ ના દાદર ચડવાનું થાય છે, પ્રેમ થી નો પતે પછી ઈદ કરવું પડે ને. અરે ભાઈ મોટા ભાઈ ની મર્યાદા રાખીએ છીએ એટલે, નકર આપણો હક માંગવામાં હેનું ખોટી વાત છે એમાં? મર્યાદા નું પૂછડું તમે થઈને ભરો, મને રેવા દો, મારે કાંઈ એની મર્યાદા રાખવાની નથી થતી, મારે તો મિલકત તારે લેવા દેવા છે, મિલકત જો હે એટલે જો હે, વાર્તા થઈ ગઈ પૂરી. હા તો હું વાત કરી દઈશ, બસ બીજું કઈ? હવે બીજું કઈ, તમારથી બીજું હું થાય? એ કયો કઈ નહીં ને, ચા પીવી છે ને, આ તો ગુડી આવું છું, ઘડીક પોરો લ્યો. શાંતિ એ બહુ ગળી ગુડતી નહીં, બાપ માં લાગજે હાકર. પીવી છે કે ન પીવી? હા બનાય જઈ આવડે, જા 18 વર્ષિયા લગ્ન તો હજી મને ચા બનાવતા શીખવાડે છે. રોજ મુઠી એક ખાંડ નાખી દે, ગળી ગળહટા જેવી બનાવે, પાછું કહેવાય નહીં કાંઈ. સાંભળો ને, આ બોલ ને, કાન ખુલ્લા જ છે. કાન ખુલ્લા નહીં, આ મારી સામે જોવો તો કઈક વાત કરું, વાતમાં કઈ ધ્યાન જ ન હોય કોઈ દી. હા મેં નથી જોવું, તારે બોલવાનું હોય તો બોલ, નહીં ને કઈ નહીં. પણ કામ ની વાત છે, સાંભળો તો ખરા. શું કામ ની વાત છે બોલ? આ તમે છે ને આખો દી ઢોર ની જેમ આમ ઢળા કર્યા કરો છો ને, એ મને નથી ગમતું. ઢળા તો તું ઈ કરશો તો હું તને ઢોર જ કહું ને. એટલે મને એ નથી ગમતું, એટલે અહીંયા વાત કરવા આવીશું. આ તમે છે ને તમારા મોટા ભાઈ ને કઈક સમજાવો, આપણા ભાગ ની જમીન આપણા નામે કરી દે. આ જમીન એ તો ભારે કરી છે, સમજાતું નથી કે કોને સમજાવવા ઘરમાં. મોટા ભાઈ ને સીધી એવી વાત છે, મોટા ભાઈ જમીન આપણને આપી દે ને પછી આપણે દાડિયા રાખી લેવું, આપણે ઢળા કરવાની હું જરૂર છે? મોટા ભાઈ આપણી સીધી રીતે વાત માની જાય એમ ને, તને તો એમ જ હશે ને કે મોટા ભાઈ ને અમે કહેવું એટલે તરત આપણી વાત માની જાય. ઈ પહેલા અમે વિનુભાઈ ને વાત કરી હતી, આ તે જયારે મને પેલા જમીન નો લોચા ની વાત કરી ને ત્યારે. હવે વિનુભાઈ મોટા ભાઈ સુધી વાત પોગાડી કે નહીં મને ખબર નથી પડતી, કારણ કે મોટા ભાઈ ક્યારે મોટા માંથી બોલતા નથી અને વિનુભાઈ મને કઈ કહેતા નથી. પણ તમારા માં છે ને બુદ્ધિ નો છાંટો જ નથી, એટલે મારું કહેવાનું એમ થાય છે આ કોર્ટ કચેરી હું કામ ને બૈના છે, આના હાટું તો બૈના છે. મોટા ભાઈ જો ન માનતા હોય ને તો કેસ કરી દેવાય, આ ફૂડા જમીન આપે, હું કરવાનું આપે? હવે કેસ સુધી વાત થોડી પોગાડાય,
પ્રેમ થી પતતું હોય ત્યાં સુધી પતાવી ન ખાય, નો પતે ત્યારે એ વાત કરવાની હોય. આ તમારા ઘરમાં કોઈને પ્રેમ માં ખબર પડે છે? આમ ભેગા થાવ ને તો કૂતરા મિંદરા ને જેમ બાંધો છો આખો દી, આ જોઈ લ્યો ને, આમાં તમે હું પ્રેમ થી નોખા પડવાના? તમે ક્યાં ઓછા છો? આ તમે આ ઘર માં આવ્યા એટલે કૂતરા બિલાડા થઈ ગયા છો. બસ હવે હમડાવાની કઈ જરૂર નથી, આ હું તમારા ફાયદા હાટું બોલું છું. આમ જો આપણી જમીન નોખી હોય ને તો આપણે બે ચાર દાડિયા રાખી લેવી, ભાગ્ય રાખી ને આપણે બે ને ઢોળા ન કરવા પડે. ઓય નાખો દે એમ છે ને ટાટે સાયા બેઠા રહી. સમજુ સમજુ છું, મારી વાત સાચી છે કે આ ઢોળા ન કરવા પડે અને જમીન અલગ થઈ જાય ને તો આપણે આપણી પૂરતું જ કામ રહે. આ તો હંધુય આપણે જ કામ કરવાનું. તો એ હું લે, આ મારો તો જીવ બળ્યો, આ તમે આટલું બધું કામ કરો ને એ મને જરાય ન ગમે. પણ હવે શું થાય, આ મોટા ભાઈ સામે મારે તો કઈ બોલાય નહીં, જે બોલવું પડે એ તમારે જ બોલવું પડે ને. આ મોટા ભાઈ સામે હું બોલીશ, મોટા ભાઈ સામે આવે ને એટલે એને હું તરત કહી દઈશ કે છે ને હવે જમીન ના ભાગ પાડી દઈએ, નોખા થઈ જઈએ. અત્યારે તમ સિંહ ની જેમ વાતું કરે છે કે જંગલ આખું મારું છે, મોટા ભાઈ સામે આવશે ને તો મેવ ની મીંડડી થઈ જાઓ. હવે એ બધું તારે કહેવાની જરૂર નથી, મેવ ની મીંડડી થઈ જાઓ. તારે અમુક ના મને કેવું જોઈએ કે મોટા ભાઈ ની સામે બોલો તમે બોલી શકશો. હા તો હું કહું છું, મોટા ભાઈ ની સામે બોલો તમે બોલી શકશો. હા તો બોલીશ ને, આવા દે મોટા ભાઈ ને હામા, લે લે કહી દઉં કે જમીન તો મારે જોહે જોહે ને જોહે. સારું પણ એમાં એટલે બધા ઝટકા મારવાની જરૂર નથી. હા તો હવે બીજી વાર બોલતી નહીં કે મિયા ની મિલાડી બિલાડી થઈ જાવ એમ. હા હા તમે તો સિંહ છો સિંહ. હાલો તો હવે સિંહ એક તર સાફ કરો. નથી કરવું ટ્રેક્ટર સા, બધા કામ હું જ કરું, કરશે જેને કરવું હોય એને. ભાઈ નનકાય એનું ભાઈ હું જેને તમને એક વાત કહી દઉં. હું વાત છે બોલને, હું વાત કરવાની છે ભાઈ? તો હું તમને કહી દઉં છું કે તમે મોટા ભાઈને વાત કરી કે નહીં, આપણને જમીનના ભાગ પાડી દે એટલે આપણી જમીન ભાગવે દઈ દઈએ એટલે વાત પતે, આખી જિંદગી આમ થોડા દસડા કરવાના છે કઈ? અરે ભાઈ થોડીક શાંતિ તો રાખ, એટલો બધો ગુસ્સો હું કામે કરે? મોટા ભાઈ આ તમારા મોઢામાં છે ને મગ ભરા છે મગ, કોઈ કઈ બોલતા જ નથી ને, અને આપણે કઈ ભીખ નથી માંગતા હો, આપણા ભાગની જમીન માંગી છી એમાં તમારી શેની શરમ હોય? હા તું બોલ માં. હા મોટા ભાઈ હાજી વાત છે, હા તમારે છે ને મોટા ભાઈ ને વાત કરવી જ પડશે, એને કહી દો કે આપડા ભાગ પાડી દે એટલે પાડી દે. તમે ક્યારે વાત કરશો એ મને કહો, તમે હજી વાત કરી કેમ નથી? અરે પણ તું આટલો બધો ઉકળે છે એવું કામે, શાંતિથી વાત નથી કરાતી? જુઓ મને છે ને ગુસ્સો આવ્યો છે, હા જયારે જુઓ ત્યારે નકરું કામ કામ કામ, શાંતિ તો જીવનમાં લીધી જ નથી, ક્યારે હું શાંતિ લઈશ? મને ખબર છે તારી આવી હાલત હું કામ થઈ લ્યો, તો મોટા ભાઈ ને ખબર રહેશે પાછી બધી, એ ખબર છે તો કાન જ બોલતા. તું બોલ માં. મોટા ભાઈ હવે તમારે ક્યારે વાત કરવાની છે, કહેવાનું છે કે નહીં મને? જો ભાઈ તારી ભાભી છે ને એને એક તો મારું મગજ ખાલી કરી દીધું. ના ના ઈ કઈ નહીં બોલે, ઈ મિયા ની મીંડડી થઈ જાય. અરે હુંય કહું છું કે કઈક ભાઈ સામે બોલે ને તો આપણે બે પાંદડે થાય, તમે તે ન મે કે, પણ આ કઈ નહીં બોલે. તમે બોલો માં, હું કહું છું ને હવે તમારે વાત કરવી જ પડશે, આ વાત નહીં કરો ને તો ખબર ને આપણી અરે હું થાય. પણ એને કે બુદ્ધિ પડી છે કે આપણી અરે હું થાય? હા કઈ સમજ જ નથી પડતી. અરે તમે ક્યારે હવે વાત કરશો? તમે વાત ન કરી શકતા તો મને કહી દો, હું કહી દઉં છું. હા મને ખબર છે તમે તો કહી શકશો, પણ આ તો નહીં જ બોલીએ કે. એ બસ કેમ બસ બોલતી રહી કઈ હવે? પણ તું મૂંગો રે, હું કવિ હાંભળો. તમે છે ને જે દાચ્યા ને વડક્યા કરો છો ને એ ખોટા છે, એ મારો મોટો ભાઈ છે, મારે એની સાથે મર્યાદા થી વાત કરવી પડે. અને તમે ભૂલ કરો ને તો છોકર રમત માં ગણાય જાઓ. તમે મોટા ભાઈ ને ડાંગે ડાંગે મારો અને ભાગ માંગો, આ તો પ્રેમ થી માંગવાની વાત છે, આપે તો ઠીક, નતર કોર્ટ કચેરી તો સેજ ને, હું કે ઉતારું? સાચી વાત છે ભાભી તમારી. હવે મારી વાત સાંભળી લ્યો, જો તમારે બહુ ઉતાવળ હોય અને તમારથી વાત થતી હોય તો તમે કરી લો, અને મારી પાસે કરાવી હોય તો થોડોક સમય ખમો, હું મોકો મળે એટલે વાત કરી દઈશ. બસ હા તો હું જાઉં છું મોટા ભાઈ ને વાત કરવા. નથી જાઉં હું, વાત કરીશ. ક્યારે?
બસ બહુ જલ્દી તમે ઉતાવળની કરો. અરે થોડીક શાંતિ રખાય. અરે વિનુભાઈ શાંતિ રાખી રાખીને તો આપણી શાંતિ વહી ગઈ છે. જરાક વિચાર તો કરો, આખો દિવસ કેમ ઢહડા કરો છો તમે? આ તમને તમારા પનની નથી પડી પણ મને મારા પનની પડી હોય. હાથ બારમાંથી નામ કાઢી નાખશે અમાણા આપણું. હા વિનુભાઈ જોવો તો ખરા, કાચની પૂતળીઓ જેવી બાયુ છે તમારા ઘરમાં, પણ હરામ બરાબર જો કઈ કદર હોય ને તો તમારે બોલવું હોય તો બોલજો. તું તો હાલી. હા તું જા. હું અહીંયા હુકામ ઉભી છું. હું યા હાલી. હા તમે જાઓ અને હું જાઉં છું મોટા ભાઈ પાસે. મારી વાત સાંભળો. બહુ બાયુની કાનમાં વાત ની નાખવાની. થોડુંક આપણા ભાઈનું મર્યાદાનું જોવાનું કે નહીં. હું વાત મોકો મળે ને એટલે કરીશ, અને તું જે ઈચ્છે છે ને એ બધું પાર પાડી દેશે. બે ભાઈનું મગજમાં નહીં લેવાનું, આપણને ભાઈ ભાઈમાં વચ્ચે ભેદભાવ કરાઈ જશે. એટલે ના સમજો ને. હા મોટા ભાઈ તમે વાત તો કરશો ને? હા હું કરીશ. તારે જે ઈચ્છા છે ને એ હું પાર પાડી દઈશ. પણ ભૈરવ જેમ કે ને એમ નહીં કરતો, નહીં આપણા ઘરના બે ભાગલા પડી જશે. અરે આમ જોવો ઓલી રોવે છે, એને તો મનાવવા જાવ નતર તમારું ઘર ભાંગશે, મિલકત તો જાહે બાયડી હાથમાંથી જાહે. જાઉં છું. હવે તમારે શું કરવાનું છે? મારે જવાનું છે. ક્યાં? મારી ઠાઠડી તૈયાર કરવા વાળી. સર બોલ. લ્યો તને બતાવ્યા નથી થતા, સીધી સ્મશાન ની જ વાતો કરે છે. એ હારવાર મારી બાન જો, મિલકત હાથમાં નહીં આવે મારે ઈદ કરવું પડશે. મને મારી બેનપણી રિંકલ છે ને એ બધું કીધું. તમે મારા મમ્મી અને પપ્પા ને બે ને ચડાવતા હતા. કોઈ ચડાવતું નતું. ઘર બેડી તા વાતો તો એ મને એમનેમ કેતી હોય. હે સિયા તને છે ને હજી કઈ ખબર ન પડે, તું હજી બહુ ઝીણકી છો. હજી ઊંઘી ઊભી થઈ છે અને આમે છે ને આ ઝીણકાવને મોટાની વાતોમાં માથા મરાય જ નહીં. તને શું લાગે છે અમે આ બધું કોના હાટું કરીશી? આ બધું અમે તારા હાટું જ કરીશી. નગર હારે જઈશ ને તો બે હાથ ખાલી લઈ જવું પડશે. કાંઈ લાવું? હા આશી વાત છે તારી. કાંઈ મારી હાટું નથી કરતા, મને બધી ખબર પડે છે. અને તમે એમ કહો છો હું ઝીણકી છું. હું કાંઈ ઝીણકી નથી, મને બધી ખબર પડે છે. હવે મને ઇંગ્લિશે બોલતા આવડી ગયું છે. અને આ બાપુજી બાપુજી આપણે ભેગા જ રહેશે, જે કરે આપણે હારે આટું કરે છે. અને તમે બંને ઓ મોટા બાપુજી નું એટલું ઉપરાણું લેમા, આ તને શું ખબર પડે? તારા બાપા આખો દિવાળીએ તૂટી જાય છે, એમની કોઈ દી દયા આવી તને? હે તો બાપુજી તૂટી જ જાય છે, હરવાર કામ કરે જ છે. અને મોટા બાપુજી નું આને બહુ છે, તને એટલો બધો પ્રેમ કેમ છે ને એ મને સમજાતું નથી. આ મોટા બાપુજી ને પ્રત્યે તને એટલો પ્રેમ હોય ને તો એક કામ કર, આ તું જા અને મોટા બાપુજીને કહી દે કે મારા બાપાને અને મારા કાકાને બેયને જમીન આપી દ્યો અને ભાગ પાડી દ્યો. અને ઈએ પાછો ઇંગ્લિશમાં બોલજે, બહુ ઇંગ્લિશ આવડે છે ને તને. હું હું કામ કહું? હું કામ આખે થાવ? મિલકત તમારે જોવે, જમીન તમારે જોવે. થાવ ને કયો ને તમે? તો સોડી શાંતિ રાખ ને, તને ખબર નથી આ બે વર પર તાર લગ્ન કરવાના છે. તો શું કાઈ ખબર પડે ને ઉપડી હાલી છે તે? આમ સાંભળ મારી વાત સોડી, આ જમીન નોખી હશે ને તો અમે બે ભાઈઓ થઈને તને કઈક કરી દેવું. આ હારો કર્યા વરે કરવો તો જોહે ને. મોટા બાપા હું દેહે? ભૂખની બારે છે એક નંબરના, બધું છે ને ગજવામાં નાખે છે, સમજે નહીં ને. હા મોટા ભાઈને છે ને એક રૂપિયો વાપરવા આપવો હોય ને તો હાથ વાર વિચાર કરે છે ત્યારે આપે. આથી બાપુ જેટલી શીખણાઈ કરે છે ને એટલે જ આટલી જમીન આટલી મિલકત બધું ભેગું થયું. નકર ન થયું હોત તમે અને મારા બાપુ બે ઉડાડ્યા જ કરો છો પૈસા. વાહ વાહ, અમે તો કઈ કરતા જ નથી. હા અમે કઈ કામ જ નથી કર્યા. આ સોડી તું વધારે બોલમાં મરી છો તું હમણાં થી કેમ? એલા આ સોડી તો બહુ ભૂંડી છે હો, મને તો એમ હતું કે સિયા તો બહુ ડાઈ છે, પણ ના ના સિયાનો જીપડો કઈ ઓછો તો નહીં. હા હાસું કે એટલે કોઈ ન ગમે. જોયું હું હાસું કેસો તું? હા અમે તારા હાટું લડીશી કે કાલ હવારે હારે જા ને તો તને કઈક પાંચ પૈસા ની વસ્તુ મળે. આ મોટા ભાઈ છે ને ભગવાન ની પૂજા કરે ને તો એ બંધ દરવાજે કરે કે એના ભાઈ ના પૂઈ કોઈ ન લઈ જાય. બોલો અને તું પૈસા ની જમીન ની વાત કરશો? હા તમને બેને છે ને જમીન દેખાઈ ગઈ છે એટલે છે ને બાપુજી ના પ્રેમ દેખાતો નથી, મને બધી ખબર છે. પ્રેમ ની વાત તું હુકામ કરશો? અમે જોયો પ્રેમ જોયો, મોટા ભાઈ નો અત્યાર સુધી પ્રેમ જોયો, પણ હવે અમારે પ્રેમ નથી જોતો, જમીન જોતી છે. મળશે ને? ઈજ વાત છે કે જમીન જોતી છે બસ. દેશ કઈ ખબર પડે નઈ ને. જમીન 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 ઉપર જાઓ ને ત્યારે જમીન હારે લઈને જાજો.
હાજે ને બધા લેતા જાવ હો, પણ એકવાર કહેતો ખરા મોટા બાપુને કે આપી દે એમ, પછી લેતા જાવ. હું કઈ કહેવા નથી, કેવું હોય ને તો કહેશો, મારું માથું દુખવા મળ્યું બે યાર વાત કરી કરી. તો વાત કરીશો હું કામ? હા, અમે જમીન લઈને ઉપર જાવું, તું હારે ખાલી હાથે જાજે. આ તો હું કેવી રીતે હાવ? એ હાથ નડે છે કઈ, ઘરમાં થોડાક લોકો હે ને આપણી વાત માનતા જ નથી. એક વિનુભાઈ આઈને છોડી, પછી આપણે જમીન ક્યાંથી મળે? એમ રાધા ભાભી પાછા હાર આવો, એ આપણી કોઈ જ બોલે લ્યો. હા છોડ હે. બધા મને કયા કરે છે કે તમે મોટા ભાઈ ને કયો ને ઈ નહીં બોલી શકે. હું તમને કહું છું મોટા ભાઈ, હવે જે બિલકત છે ને એમાં અમારા ભાગે જે ભાગ આવતો હોય ને એમને આપી દે. અરે ઓ બેટા, આ મિલકત જે કાંઈ છે એ આ બે ભાઈઓ સંભાળે છે, તો પછી એમાં ભાગ પાડવાની ક્યાં જરૂર છે? તમારું જ છે ને. હા મોટા ભાઈ, ઈ તો અમને ખબર જ છે કે અમારું છે, પણ આ તો હું અત્યારે કેવાય હૈયારું, હવ હવ ને ભાગે પડતું દઈ દો ને એટલે હવ ની રીતના હવ છૂટા. અરે તમે ભાગ પાડવાની વાત કરો છો, ગામમાં કેવડી મારી આબરૂ છે અને ઈ લોકો ગામ વાતો કરશે કે ભૂપતભાઈ ના ભાઈઓ એ હામે આલીને ભાગ માંગ્યો. પેલા મને એક વાતનો જવાબ આપો ભાઈ, કોના ભાઈઓ અત્યાર સુધી ભેગા છે? બધાયના નોખા થઈ ગયા છે, અને કઈ ભાઈઓ નોખા થાય એમાં આબરૂ થોડી જાય? એમ કહ્યો ને કે તમાર ભાગ નથી દેવો. અરે હું એમ નથી કહેતો, મને ખબર જ છે કે ભાગ પડતા જ આવે છે આ સમાજમાં, પણ આપણું નામ વખણાય છે ગામમાં કે ફલાણા ભાઈ ત્રણ ભાઈઓ છે કેટલા હપીન રહેશે અને થોડોક સમય ભેગા રહ્યો. હું વાત કરું છું ને, એ તમે ઘડીક શાંતિ રાખો. શું છે બોલો? કીધું તો ખરી તમને કે મિલકત ના ભાગ પાડી દો, આદિના ભાગમાં આવે એને આપી દો, અમારા ભાગમાં આવે અમને આપી દો, એટલે તમે છૂટા અમે છૂટા, આપણે કે નોખા થાવું છે. હા મોટા ભાઈ, આ કાયમનો કકલા જાય, એક વખત વેસી જો ને. જો હાંભળો, મારે વેસી જ દેવાનું છે, પણ હરેક સમયનો એક સમય હોય છે, જ્યારે વેસવાનો સમય આવશે ને ત્યારે હું હા મેલીન વેચી દઈશ, પણ અત્યારે હું કામ આટલા બધા ઉતાવળા થાવ છો તમે? એમ કહી દો ને કે ગામમાં તમારી પટલાઈ કરવા જવાની બંધ થઈ જાય, અને આ બે ભાઈઓ છે એટલે ખેતરનું ધ્યાન રાખે, વાડીઓનું ધ્યાન રાખે, અને આ બે છૂટા થઈ જાય તો બધું નોહું તમાર માથે આવે, એટલે તમારે ભાગ ન પાડવા. એવું નથી, પણ જ્યાં સુધી ભેગું હાલતું હોય ને ત્યાં સુધી આકી લેવાય. હવે નથી હાલે ભેગું મોટા ભાઈ. અરે હો બેટા વિનુ, તમે હજી નાના છો, નાદાન છો, જો હું અત્યારે તમને ભાગ પાડી દઉં અને જો તમે એમાં હરખું ધ્યાન ન આપ્યું અને બધું વેર વિકર થઈ જાય ને, એ કરતા સમય આવશે ને ત્યારે હું ભાગ પાડી દઈશ. મોટા ભાઈ હું તો બધું સમજુ છું, પણ બસ બસ હું વાત કરું છું ને, એ તમે શાંતિ રાખો. આ માથે ધોળા આવે ને મોટા ભાઈ એને નાના નો કહેવાય, હવે આને બધી સમજ પડે છે, એ લગન ના 18 વર્ષ થયા, હવે ભાન પડતી જ હોય ને. અરે ભલે એને માથે ધોળા વાળ આવ્યા, પણ ઉંમર માં તો એ છે તો મારાથી નાનો જ ને, એટલે મારા નજર માં તો એ હંમેશા નાનો જ રહેશે. ગળે બાંધી જવું છે એમ કયો ને, આ મિલકત છૂટતી નથી, તમારે બધું છે ને એ ઉપર બાંધીને જવું છે, અને આમ ભાઈ તમારા છોકરા માં તો કઈ છે નહીં, એ નહીં તમારી જેમ ગામ માં પટલાયું કરવી છે, તમે શાંતિ રાખો. અરે ભાઈ તો એને કેવાય કે આમ આમ ભાઈ માંગે ને સીધો ઘા કરે કે લઈ જા, પણ નારે ના તમારો જીવ જ અધૂરિયો છે, જીવ જ ટૂંકો છે, ક્યાંથી આપો તમે અમને મિલકત? અરે ભાઈ તો એને કેવાય કે છોકરાના છોકરાના લગ્ન થઈ જાય અને ક્યાં હુજી ભેગા રહે ને એને ભાઈઓ કે. અમારે નથી હોય એવા ભાઈઓ, અમારે નત બનવું, એવા ભલે ગામ માર્યા અને સમાજમાં દાખલા બને, અમારે હું તમારી આખી જિંદગી સેવા જ કરીને રાખવાની, આટલી તો કહી. ભાઈ
બુદ્ધિ પાણી હુજી હોય ઈ કેમ ન કરવાનું હોય તું ટેન્શન નહીં લેતો તમે આવે હું બધું કરી દઈશ બરોબર ઠીક છે ભાઈ હા ચાલ કાકી હરખો વાળજો એ સોડી આવડે છે મને જોટલો વાળતા મંડી છે તે આ રોજ હું તો વાળી દઉં છું હા પણ તોય તે તમને રોજ કેવું પડે હા મને તો ક્યાં કઈ ખબર પડે છે રોજ કેવું પડે લે બસ હરે કેમ છે બસ મજામાં અરે સિયાબેન તમારા ભાઈને સમજાવી દેજો કામ ધંધો કશું કરવો નથી એના માટે લગન કરવાની વાત હા તેમાં હું થઈ ગયું કામ ધંધો ન કરે તો મારા ભાઈ જેવો છોકરો તને મળશે જ નહીં એની જો આમ રૂપાળો હો હા એ તો ખબર છે એની જેવો રૂપાળો ને ફેશન વાળો પણ સિયાબેન હશે ને લગન પછી ફેશન થી ઘર નહીં હાલે આ તાવડી છે ને તેરવાના માંગશે તમારો ભાઈ ફેશન છે કે કમાવા જાય કોકની વાત સમજો આવા છોકરા સાથે લગન કરવા એને કરતા કુવારો જેવું સારું વાહ રિંકલ લે મને તેમ કે આના બુદ્ધિ જ નથી આ તો ઘણી બુદ્ધિવાળી છે ને કાઈ સાચી વાત છે તારી હો હું બુદ્ધિવાળી છે મારા ભાઈ જેવો છોકરો મળશે નહીં બીજો હા એના ભાઈ જેવો છોકરો નહીં મળે કઈ કામ ધંધો કરવો નહીં અને આખો દી એને ફેશન નું કર્યા કરવી આખા ગામ માં કા ઈ તો ધીરે ધીરે કામ ધંધો કરતા શીખી જાય હો શીખી જાય તો બેન છો ને એટલે ભાઈ ને તો વખાણો જ ને જોયું કે ખબર પડે છે આ બેન છો ને એટલે ઉપરાણા ખેંચશો મને ખબર પડી ગઈ છે હવે તો નમતું મેલ છોડી હું કઈ ઉપરાણા નથી ખેંચતી હો સાસુ જ કહું છું જે છે મારા ભાઈ જેવો છોકરો ન કરે નહીં મળે જઈ લેજે તું અરે કામ વાતું કરે મારે ક્યાં ગામના ઘરે ખાવા જાવું છું મારા ભાઈ ને ખાવા જાવું છે ભલે એને વાતું કરે હશે ને આખા ગામમાં વાતું કરશે અહીંથી એક લઈ જાય ને ગામમાં દવા કરશે કારિંકલ નાનો પાડતી ભૂલ નો કરતી તમારો ભાઈ કઈ કામ ધંધો કરતો નથી પેલે એમને કેવું કે કામ ધંધો કર હું કોઈ છોકરી પણ હા ન પાડું હે હવે મારા ભાઈ ની પાછળ છે ને આખા ગામ ની છોકરીઓ છે પણ મારા ભાઈ ને હું ખબર કે હું તું ગઈમી કે તને લગ્ન નું કીધું બાકી આખા ગામ માં લાડ છે હો એ તો ખબર છે લાડ છે હા કા હું તો ભૂલી ગઈ તને આખા ગામ ની ખબર હશે નહીં હે ને આખા ગામ ની છોકરી પાછળ હોત ને તમારો ભાઈ વાંઢો ન હોત મારા ભાઈ કઈ વાંઢો નથી હો ઈ તો એમ વિચારે છે કે હું પેલા કામે સડી જાઉં પછી લગ્ન કરું એટલે લ્યો ચાલ હવે મારે કામ છે હું નીકળી હા બહુ કામ છે ખબર છે કાકી તો ચા મૂકવા ગયા એ કાકી ચા નો મૂકતા ઈ તો વહી ગઈ ખબર નહી આ હું ગમી હશે મારા ભાઈ ને આ મોટા ભાઈ ને વાત કરી હતી ને એને આજ વર્ષ દિવસ થઈ ગયું અને મોટા ભાઈ હજી સુધી કઈ જવાબ નથી આપ્યો રાજા તારી વાત મને સમજાય છે આટલું આટલું કહેવા છતાંય આપણી વાત કાને નથી ધરતા તો મોટા ભાઈના મનમાં શું હાલે છે મને નથી સમજાતું એના મનમાં શું હાલે છે ને એ તમે સમજી શકો ને એમ સોય નહીં અરે આપણે વાત કરી તો તું મારી હારે હતી અને તારે જેટલી હૈયા વરાળ કાઢવી હતી એટલે તે કાઢી લીધી તો એ માણસ ઉપર સજે અસર થઈ હું એ જ કહું છું કેમ નથી થતી કારણ કે એને તમને લોકોને મિલકત આપવાની ગણતરી જ નથી એને બધું ગળે બાંધવું છે બાકી ભાઈ આમ બે કરગરતા હોય અને ભાઈ મિલકત નો આપે એવું બને કોઈ દી પણ ભાઈ નો સ્વભાવ એવો નથી છતાં કેમ આવું કરે છે જો સ્વભાવ હોય કે ન હોય મિલકત હારા હારા ની નીતિ બગાડી નાખે અને આ તમારો ભાઈ છે ને મને તો એવું લાગે છે કે એની નીતિ બગડી જ ગઈ છે જો રાજા હું જાણું છું ને ત્યાં સુધી મારા ભાઈની અંદર લાલચ આવે એવા સંસ્કાર મને ખબર છે
મને ખબર છે કે તમારામાં બધાય ગુણ ભરતના છે, એટલે મારી સામે આ ભાઈચારાની વાતો કરવાની રેવા દો. મને ખબર ભાઈ પ્રત્યે તમે તમારો જીવ આપી દો એમ છો, પણ એક વાત મને સમજાવો, તમને જેટલી લાગણી છે એટલી લાગણી એને તમારી પ્રત્યે છે, અને કદાચ જો તમારો જવાબ હા હોય તો તમારા ભાઈએ આ બધી સંપત્તિ આ માંગી ત્યારે આપી ન દીધી હોય. હાલો કદાચ એ આગળ પાછળ કંઈક સહયુ બહ્યું કરાવવામાં 6 મહિના જાય, આજ વરસ દી થયું, વરસ દીમાં નથી તમારા ભાઈએ કોઈ દી મિલકતની વાત કરી કે નથી કોઈ દી કાંઈ, એની ઉપરથી મળણ સમજણ પડી જવી જોઈએ. હા તો તું કે આપણે શું કરવું જોઈએ? મને ખબર છે આટલા વર તમારી યારે કાઢ્યા, એટલે તમે તો કઈ મગનું નામ મરી પાડો એમ છો નહીં. મારે જ મોટાભાઈ પાસે જવું પડશે અને એ તમને આડે લઈ જાય, એટલે જેથી કરીને તમને કઈ કાન ભંભેણી કરે નહીં, અને મારે જ એને ઉધડા લેવા પડશે. પણ કાકા અપમાન થાય ને એવું નહીં બોલતી, એને પ્રેમથી તમારો હક માગો એમાં કઈ વાંધો નથી, પણ એનું અપમાન નહીં કરો. આ તમારા ભાઈ છે એને માન આપવા જેવું કઈ ખરું? અને આમે મને ખબર છે કે બધાયના ઘરે ભાઈડા બોલતા હોય એટલે બાયો રાખે ન થવું પડે. અરે મારે તો તમે બોલો એમ જ નથી, એટલે મારે તો આખે થવું જ પડશે. ઠીક છે, તને ઠીક લાગે ને એમ કરજે, પણ મોટા ભાઈનું દિલ ન દુભાય ને એનું ધ્યાન રાખજે. અરે આયા મારા કાળજા પડે છે એનું હું? મોટા ભાઈ મુકન તડકે એને તમારું આટલું બળતું હતું તો કેદુની મિલકત આપી દીધી હોત. જમીન જમીન ને મિલકત મિલકત કરતા એ ઉપર વયા જાય, પણ તમને એક ફૂટી કોડી દેવાના નથી. ઠીક છે, જેવી તારી મરજી. મારી જ મરજી આખવી પડે એમ છે, કારણ કે તમારામાં તો ઓલું કહેવાય ને તલમાં તેલ નથી એ જેવું છે. તમે બોલી એકવાના નથી અને મને ખબર છે કે તમારાથી કઈ થાય એમ જ નથી, વાતો જ મોટી મોટી થાય તમારા. વરસથી પહેલા તે બોલી લીધું ને, શું પરિણામ આવ્યું? હું બોલી ને? અરે હું તો પારકી જણી કેવા, તમે તો એના ભાઈ કેવા, અને જ્યારે ભાઈ ભાઈ ને કળવા વેણ બોલે ને તો મણાને આયા વાગે આયા, એટલે ફટ એનો નિર્ણય આવે, પણ તમને કોણ સમજાવે? હાલો હવે ઊભા થાવ, આ તો એ ડોહાને કેવાનું કહી દેવું છે, નો કેવાનું કહી દેવું છે, એટલે સીધું રિઝલ્ટ જ આવે. હા પણ માફ મારી છે. હાલો ને હવે તમે મારી ભેગા. શું થયું? એવું કઈ નથી, પણ હું કઉ છું હા તું દિવસે ને દિવસે આમ રૂપાલિકા થતી જાય છે, એવું તો શું કરે તું? એલા એ તો છે ને તમારો પ્રેમ હો, તમે જેટલો જાજો પ્રેમ કરો ને એટલી હું જાજી રૂપાળી થાયા જ કરું થાયા જ કરું. લ્યો એનો મતલબ એમ કે તું મને પ્રેમ નથી કરતી એટલે હું આમ શામ થતો જાઉં છું. લે આવું કામ બોલો, હું પ્રેમ કરતી હોય દોસ્તે તમે આટલા હટતા કરતા પહેલવાન જેવા ને આમ મગજ થી હવે જેવા નથી. એ વાત સાચી હો તારી. હેલો ભાવેશ ને આવું કરે જોન, એક થી ઓલી ગાડી એક થી ઓલી ગાડી ને એક થી નવી ગાડી, ગામની ગાડી જ માંગા કરે છે કે હું? આ લાગે તો એવું જ છે, આને કઈ કામ ધંધો તો છે નહીં. અરે ન્યા જાઓ અને તમારો રોપ બતાવો કે તમે એના કાકા છો અને તમે હાવે જ દેવા છો, રોજ નવી નવી ગાડીઓ લે ને તો ભૂખ ભેળા કરશે. હાલો તો હાય. બધું આમ તો બરોબર જ છે, કાંઈ નહીં આજની તો કાલ છે ને લઈ જ લેવી છે. આવો કાકા. હા શું કરશો તું અહીંયા? હું એમાં શું છે, આ ગાડી મારે લેવાની છે ને, તો આ ટાયર જોતો તો આ ટાયર જોતો તો દરવાજા ને બધું જોતો તો કમ્પ્લીટ છે આમ તો. લે આ ગાડી લેવી છે કે ગેરેજ ચાલુ કરવાની છે? નહીં ગાડી લેવાની છે. બીજું કઈ હોસ્તું નથી તને, કામ ધંધો કઈ હુજેસ કે નહીં, આ ટાંગા જોવા બેઠો છું તું બધા ના. હા બાપુજી આ કે છે ને, તો મેં કીધું હું લઈ લઉં. હવે કઈ લેવાની જરૂર નથી, આ પૈસા કે મફત આવે છે, અમે અહીંયા હાલી હાલી ને આવીએ છીએ, તમારે ગાડી લેવી છે. પણ ગાડી લઈ જાઉં ને, હાલી ને આવતા ગાડી લઈ જાઉં. સાસ
પણ કાકા હવે હું એક સવાલ કરું તમને. ના હા બોલ. હા અત્યાર લગી તો કોઈ દિવસ તમે આમ સિંહની જેમ બોલતા નહોતા અને આજે અચાનક હું છું તો મારી પતાડકો તો એ કેવા હું માંગો છો ઈ સિંહ જ હતા પણ આ તો છે ને એને આમ કોઈ હિંમત આપવા વાળું નહોતું. અચ્છા એ બેગી સિંહણ આવી ને એટલે હિંમત આવી છે. તમે એને હિંમત આપી એમ ને? હા. અચ્છા હારો કે હો કાકા બહુ હિંમત તમારી. વાહ 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 દાદ દેવું પડે. તમે છે ને મારી યારે આવજો હવે. હા આવું ને કે આવવાનું છે ફરવા. આપણે ફરવા જવાનું છે. હું કરવા આવ્યા તા અહીંયા ફરવા જવાની વાત થઈ ફરી ગયા ને ઘડીક માં આ હિંમત હું કામ ની ગાડીઓ લઈને આટા મારવા ગામ માં છે ને આપણું નામ છે. નામ કોઈ ખરાબ નહીં કરવાનું અને મેં કોઈ ખરાબ કર્યું નથી એટલે હું તો તમને કાકા એમ કહું છું જો તમારે ગમે ત્યાં જવું હોય ને તો કઈ વાંધો નહીં આપણે ગાડી લઈને જઈએ. આપણે બે જગ્યાએ બધી જગ્યાએ સિક્કા પાડી આમ ફલાણી જગ્યાએ વાડીમાં જઈએ તો ગાડી લઈને જવાનું બરોબર છે. આમ આપણે ઊભા રોડે જઈએ તો ગાડી લઈને જવાનું અને આપણે રોડ પર કેવા કેવા બેસે ખબર છે ને. જો હું એકલો હોય આપણી બે મોજ કરી હોય ને અરે બધું છે ગાડીમાં છે અને આ જો કાકા મારી ગાડી તમારી ગાડી બરોબર ને ગમે ક્યાં લઈ જવાની તમારે ટેન્શન નહીં લેતા હો ને કાકા હું જાઉં છું. હા ગાડી હારી છે આમ તો. ગાડી હારી છે શું કરવા મોકલા તા એમ બાંધવાનું હતું ખીજાવાનું હતું. આ છે ને મીંદડી ને ગમે એટલા છે ને સિંહ ના મુખોટા પહેરાવો ને પછી મીંદડી થઈ જ જાય. અરે ભૂલાઈ ગયું હવે એ ફરવા જવાનું રોડે ચડવાનું સિક્કા પાડવાનું કીધું ને તે બધું ભૂલાઈ ગયું. પાછું યાદ કરો ઉભો રાખો અને બધો ખર્ચ ને કાઢી નાખો. હવે નો મૂકો નો મૂકો એને પાડી દો એને રસ્તામાં પાડી દો. એ ભાવલા આદિની વાડીએ ગયા છે હજી આવ્યા નથી. હમણાં આવતા જશે. આવી ગયો. કેમ બહુ મોડું છું વાડીએ થી. એ હાડીની વાત તમે જવા દો તો સારું છે. મુદાની વાત કરો ને. ભાઈને વાત કરી. આ કેટલો સમય થઈ ગયો હજી તમને એમ નથી થતું કે હવે ભાગ માંગી લઈએ એમ? મોટા ભાઈ આમ નમ કેટલાક દી બેઠા રહેશો હવે તો છે ને અમે કંટાળી ગયા છીએ. હાવ તમારે જમીન નો માંગી હોય ને તો અમે એકના વગરના ત્રણ સેવી હમણાં જઈને જમીન પડાવી જોઉં તમારે જોઉં છે. ના ના હું વિચારું છું હમણાં વાત કરવાનું. તમે વર કાઢી નાખ્યા મારે કઈ આમ વર કાઢવા નથી. હો મારે તો મારી જમીન જોતી એ જોતી જ તે હું તો લઈને જ રહેવાનો છું. બરાબર છે. આપણું છે વધશે. આ તો બેન નો છોકરો હાવ છે ને ઓટી વાળ છે બધું આપણું છે એ વયું જાય. ખબર છે મને ઓલી રિંકુડી આવી હતી આ છે ને આખા ગામ ની સોડિયું માં લારા લીધા કરે છે બીજું કઈ કરતો નથી. અરે રે હે હું કેતી હતી લે એને લગન કરવા સા ગોગા ને ન્યા પૈણવા જાઉં જો જઈ આ બધું એના નામે કર દે તમે થઈ જાઓ થનથન ગોપાલ કાઈક વિચારો ને તો હારું છે. હવે હાસી વાત છે. હા મોટા ભાઈ ને એટલી ભાન નથી પડતી કે આ ભાવેશ ને કામે લગાડી દે ભાઈ એને કેમ કામે હાથ લગાડતા. પણ તો એમાં તું મને ગુસ્સાઉ કામ મારશે રાધા ભાભી મને તો ઈ થાય છે આ તમે કેવા સિંહણ જેવા છો બોલો આમ કોક ને ફાડીને ખાઈ જાવ એમ છો અને આ ભાઈ છે ને હાવ બકરી જેવા છે. હું કેતા તા ભાવેશને હું કામ કામે મોકલે તમે બે સોન મજૂર જેવા કઈડા રાખો દીધા રાખો એનો છોકરો એ ગામમાં પટલાયો કઈરા રાખે. હું તો હજી એ કહું છું કે હાલો આ મોટા ભાઈ કઈ બોલવાના નથી આપણે તણે જઈને વાત કરી એટલે કઈક નિવાડો આવે બાપા. અરે તણે જવાની જરૂર નથી આપણે બે કાફી છે હમણાં. ના ના નિરાઓ તમાર નથી જવાની છે તો તમે જાઓ. અરે હું એકલો જાઉં એવું કઈ નથી હો મોટા ભાઈ ને કહી દો હવે તો અમે બે જઈ છી
હાલ આપણી બેજન આજ મોટા બેને છેલ્લા શબ્દો કહી દીધી. તમે બોલી શકશો? હા હું બોલી આગળ. હરખું શીખવાડો કઈક ભાભી, શીખવાડો. અમને બહુ શીખવાડવું પડે એમ છે. હા જીભમાં હું લાગ્યું છે ને એ ખબર નથી પડતી. ભાઈ પ્રત્યેનો પ્રેમ, ભાઈ પ્રત્યેની લાગણી, મારો ભાઈ, મારો ભાઈ. હા મેં વડાન ભાઈ ની કઈ સેજ નહીં. હવે તને ઊંધા એકડાનો તાવડતા તીધી હું શીખવાડતો તો આ તાર ભાઈ બિન સરાઈશો મને શીખવાડે. એ મોટા ભાઈ, એને ઊંધા એકડા નો આવડતા હોય કે આવડતા હોય, અટાણે મુદ્દો જમીન નો છે. હા જમીન. હા હા તે શાંતિ રાખો. હાલે આપણે બે જાય હાલ. હા બોલવાના હોય તો જોઈને ભેગી લઈ જાવ, નતર મારે કઈ આંખે તાવન થાતું નથી. જોવો તમે હું આંખે થાય હાલ. અંજો એવું લાગે તો અવાજ કરું, તમે આવજો. હાલે અવાજ કરજો. આવી હું આવી જાય. ચિંતા ન કરતા. હા જોયો, આ મેં કીધું એટલે જ થયું. ગયા ને ભાઈ ને ભાભી બે ગયા. હાય હાય હાવજ. તમે તો હું કઈ બોલો છો ને? પણ બોલે જ ને. હા તો તને પેલા એમ લાગતું હતું હું બોલતો નહીં ને એટલે, બાકી હું બોલું તો મૂકું નહીં કોઈને. હા બસ એટલું બધું ન બોલતા કે આ ગાંડામાં ગણતરી. એટલે કેવા હું માંગશો તું? બોલું તો કે ગાંડામાં ગણતરી, ન બોલતો કે બિલાડી. હારું હારું હવે ફૂલ થઈ ગઈ મારી. હા તો મારા ઉપર ચડી બેઠા લે વળી. હાવસ કેવાનું હાવસ, એને મન થાય ત્યારે બોલે, એને મન ન થાય ત્યાં સુધી ન બોલે. હોય રે. હારું હાવસ. હા એ ગઈ મું મને. હા એમ કેવાનું તારે. અને જોજે તું હવે થોડા દિવસમાં જ, થોડા જ દિવસમાં જમીન આવે એટલે આવે. હારું પણ હું શું કહું છું, આ માણાની ફિતરત કેવી કા? એને બિલાડી કહી ને તો એને એમ થાય કે મને જનાવર કીધું, અને પાછો સિંહ કહે તો વળી મજા આવે. લે મોટા ભાઈ, આજ અમે તમારે એક ખુલાસો કરવા આવ્યા છીએ. શું ખુલાસો કરવો? તમને જે વરદી પેલા વાત કરી હતી એ. એમ ખુલાસા ન થાય. શું વરદી પેલા વાત કરી હતી? તો કેમ ખુલાસા થાય? કે અલગ રીતે થાય તો સમજાવો અમને. તો અમે એમ ખુલાસા કરી તમારી યારે. પણ મેં તમને કીધું તો હતું કે બધું તમારું છે, તો પછી હું એક ને એક વાત લઈને ધૂણો છો તમે? અમારે અમારું નથી, અમારે હાવ અમારું કરવું. બોલો હવે તમારે શું કરવાનું થાય છે? એમ તમે કહો ને ઓ બેટા, એમ ન થાય. આ વડીલ ઘરમાં હોય ને. અરે કોક ની હાય લાગશે ને તો સે બધું વયું જાય તમારી પાસે થી. તમારું છે તમારું છે કરો છો, પણ ભાઈ આપો તો ને. અરે આપેલું છે, તમે કામ ધંધો કરો છો, તમારું છે એટલે તમે કામે જાઓ છો. ભાઈ તમને ખબર નથી, આ ઘરની બહેરાઓ છે ને અમારા મગજ ખાલી કરી દે છે. હા હા તમે એમને એ કરો કેમ? તમારે નથી જોતી મિલકત? તમે તો કેમ જણા આવતા હોય મારા નામે કરી દેવાના હોય એવી વાત કરો છો? લે જો સાંભળો. હું સાંભળો, તને ખબર છે ને તારી ભાભી હતી, મારી સામે ક્યારે ઉષા આવાજ નથી બોલી, અને આ મારી સામે તારી બાયડી મને જેમ તેમ ઘસકાવે અને પાછો કે બાયો આમ કરે. તારા મટલી તેવડ નથી એને સમજાવવાની? તો હું કરું, કાઢી મૂકું એને? કાઢી મૂકવાની વાત નથી, ભાઈઓને સમજાવવું પડે. બાપા એને કોઈને સમજાવવાની જરૂર નથી, તમારે સમજવાની જરૂર છે. હવે અમને અમારો ભાગ આપી દો. મેં તમને પહેલા પણ કીધું તમારો ભાગ તમને મળશે અને સમય આવે એટલે મહેરબાની કરીને ખોટી ઉતાવળ કરવાની કાંઈ જરૂર નથી. સાંભળી લીધું? હે આ માણા તમારું ઘર ભંગાવા ઈચ્છે છે. હું વહી જાઉં મારા બાપના ઘરે, તમે ઘર મૂકીને વયા જાવ. ઓલી એના બાપના ઘરે વહી જાય, ઓલો ઘર મૂકીને વહી જાય. પછી બે બાપ દીકરો છે, દીકરો ગાબા પટલાઈ કરશે અને આ હોશિયારી કરશે કે જો મારા ભાઈઓને તમારે દેવું તો પણ વયા ગયા. કોઈને થોડી ખબર છે કે ગયા કે પછી આ બાભાએ મોકલા. ઓ બેટા તમે મર્યાદામાં રહીને. મારે મર્યાદા જાળવવાની થાતી જ નથી, કારણ કે તમારામાં જો મર્યાદા નામની ચીજ હોત ને તો તમે તમારા ભાઈને એમ ન કહેતા હોત કે તારી બાયડીને આપ કહી દે તેમ કહી દે. આ માણા એટલે હું તમારો જેઠ છું. જેઠ જેવું વર્તન કર્યું હોય ને તો જેઠ કહેવાની ઈચ્છા થાય. ભાઈ હવે તમે સમજીને અમને અમારો હિસ્સો આપી દો, ખોટી માથાકૂટ કરી અને ઘરમાં કંકાસ નહીં કરો. તમે આ વરહ જીતા હિસ્સો હિસ્સો કરો છો એટલું ધ્યાન રાખીને જો ખેતીમાં કામ કરો ને તો તમારો હિસ્સો તમારા હાથમાં એમનામ આવે. આજે મર્યાદા ગઈ પાણીમાં તો કોણ જાય છે? હે કોણ જાય છે ખેતરે? આ તમારો દીકરો તો ગામમાં પોતાની હોશિયારી મારવામાંથી ઊંચો નથી આવતો. અને વાત કરો છો પાછા
મહેરબાની નથી કરતા તમે. અરે મેં મારી દાંત તોડી નાખી ને એટલી મહેનત કરી છે ને આ બધું હાચવું છે મેં. હા તો પેલા તમે એવા તો તમારે જ મહેનત કરવી પડે ને. આમ થાય મોટા એ જ મહેનત કરી હોય, નાના એ ન કરી હોય, અને સાંભળવાનું હોય ને તો કરાય જ નહીં મહેનત. મારે કઈ સાંભળવાનું થતું નથી. તમે અમને અમારો હિસ્સો ક્યારે આપો છો? અને ન આપી હોય ને તોય ના પાડજો. એટલે આના મગજમાં થાય કે મારા ભાઈ ના મગજમાં હું હાલે છે. ભાઈ છો કે દુશ્મન? તમારે જે સમજવું હોય બાકી હિસ્સો સમય આવે જ મળશે. સાંભળો, આ મારો ભાઈ, મારો ભાઈ દઈ દીધો ભાઈ તમને દલ્લો. હવે બાંધજો તમારા ભાઈ ને ગળે, તમારા ભાઈ રૂપિયા ને ગળે બાંધશે. મોટા ભાઈ, આજ સુધી અમે બે ભાઈ નથી દિવસ જોતા, નથી રાત જોતા. રાતે જનાવરો ની વચ્ચે પાણી વાળીએ છીએ અને એટલી મહેનત કરીએ છીએ. અમે કોઈ દી શહેર માં નથી ડોકું કાઢવા ગયા. તમે બધે ફર્યા કરો છો તો અમે કોઈ દી વાંધો નથી ઉપાડ્યો. હવે અમારો છે ને અમને હિસ્સો આપી દો એટલે આપણે વાત પતે. તમારે પણ ફરવાનો વારો આવશે જ્યારે મારી જેટલી ઉંમર થાય ને ત્યારે. અમારે તમારી જેમ હેડેડ ન થાવું. એક પગ કમરમાં છે તોય તમને આટલો રૂપિયો વાલો છે તો અમારી તો આખી જિંદગી બાકી છે. અમને હું કામ નો વાલો હોય? હવે હું જાઉં છું, તમે કેમ ન દેતા? કોર્ટ કચેરી ને ધક્કા ન ખવડાવું ને તો યાદ રાખજો. ઉભા થાવ ને આમ આયા હું હજી ટોચાણા છો. અરે શરમ આવી જોઈ, શરમ. ભાઈ શો કે દુશ્મન? બાંધજો બધું ગળે, આમ હાલો ને. દાદા એક મિનિટ, મારે એક વાત કરવી છે. હા બોલ ને, શું વાત કરવી છે? દાદા તમારો દીકરો મને ખોટી રીતે હેરાન કરે છે. કેમ, હું કેતો છે એને? અરે મારી સાથે લગ્ન કરવાની વાત કરે છે. જિંદગી કરશે ને તો કોઈ છોકરી હા નહીં પાડે. હું તો હેરાન થઈ ગઈ છું. હું હમણાં ઘરે જતી હતી તો મારી પાછળ પાછળ આવ્યો. કઈ નઈ, તું ચિંતા નહી કર, હું ભાવેશ ને સમજાવી દઈશ કે ભાઈ તારે કામ ધંધો કરવો હોય ને તો જ રિંકલ હારી વાત કરજે, નહીં તો રિંકલ ને સામો નહીં જોતો. એટલે હવે તને એ ક્યારે વગર વાકે હેરાન નહીં કરે. બસ હા, પાવલા ઉભો રહે ઘડે બોલો ને. હું આ રખડું ને હારી રખડ્યા કરે છો? અરે બાપા, આ ક્યાં રખડું છે? દાદા મારી પાસે મારો બાપા પચાવી ગયા, જમીન મૂકી ગયા. હું રખડું નથી. પણ જમીન મૂકીને ગયા, કામ તો બીજા કરે છે ને. મારા છોકરાનું કરો ને દાદા. મારા બાપા તો જમીન મૂકીને ગયા. એ ભાઈ, મીરા તો એક તો મારે હારે રહેવું ને મારી કાપે છે. અરે બાપુજી, આ ઓલી ગામના શેઠે ની 25 વીઘા જમીન યાની છે. અરે એની હોય તો ભલે ને હોય, પણ તારી જમીન માં તને કામ કરતા હું ગાંઠા વળે છે. હવે બાપુજી, આપડા કાકાઓ તો કામ કરે છે, આમ મતલબ હટા ખટા, તો મારે શું કામ કરવાની જરૂર છે? કામ કરવું પડે. તું જો તારી કરતા નાના નાના ગામમાં છોકરા છે ને એના લગ્ન થઈ ગયા, તું જે એમનામ ફરે. પણ બાપુજી, આપણે ક્યાં એટલી બધી ઉતાવળ છે? અને હું તો તમને શું કહું છું, અને આમે છે ને હું જો કાકા જેવડો થઈ જાય ને તો હું કામ કરતો થઈ જાઉં. આજની કાલ મારે કામ કરવાનું જ છે ને. ઉતાવળ નથી તો હમણાં ઓલી રિંકલ મને રસ્તા મળી હતી. ઈ કહે છે તમારો છોકરો લગ્ન ની મારી એની વાત કરે છે. હું મોઢું જોઈને તું લગ્ન ની વાત કરે? પણ બાપુજી, આમાં એવું છે કે હવે તમે વાત કરો ને સારું ન લાગે, એટલે મેં કીધું હું મારા લગ્ન નો પ્રસ્તાવ કરી લઉં. કે શું કીધું? ના પડી પાડે જ ને, કામ ધંધો કરો તો જ કોક છોકરી આપે, એમનામ ન આપે. પણ હું કામ કરું છું ને નથી કામ કરતો. આ થોડું ઘણું આ ઢોર નું બોર નું નામ જો કેવા રખડે છે, એ બધા ને બાંધવું ને ઓલું સારો દઉં ને બધું હું કરું છું. એ કામ કર્યું કેવાય? વાડીમાં જઈને કામ કરો તો કામ કર્યું કેવાય? પણ કાકાઓ વાડીમાં છે તો મારે શું ત્યાં કામ કરવાનું? ખાલી મારે જોયા રાખવાનું ને.
અરે હું તો કદાચ 5 દિનો મહેમાન છું, હું ઉયા ગયા પછી તું કામ નહીં કરને તો એક કે કાકા તને ભેગા નહીં રાખે, એટલે હું તો એમ કહું છું વહેલી તકે કામે સડી જાય છે, નકર આનું પરિણામ સારું નહીં આવે. ના ના સડી જાય. એ ભાવેશ ન્યાય ક્યાં આટા મારે આયા આવ્યો. શું છે આ? હું લાકડા મલકડા લઈને હાથમાં આટા મારે હારો લાગે તું? અરે હારો ક્યાં લગાડો છો? ઓલી ભેંઈનો વહી જાય ઓલી ખાયડમાં. શું ભેંઈ વહી જાય? કોઈ ભેંઈ ગઈ છે? ભેંઈ વહી જાય ધ્યાન રાખો, લાકડી હોય ને તેને ખબર પડે કે મને મારશે. આ ઢોર આને રખડી તું ઢોર જેવો થઈ ગયો. ના રે હું તો રેડી જ છું. તો તારે ખેતીવાડી નું કઈ કામ નથી શીખવાનું? શીખશું ઉમર થાય ત્યારે. કીધી પસાણો થાય તેથી મારા લગ્ન. હા ઉમર થઈ ગઈ. જેમ મોટો થાય એમ ગાંડો થતો. બીજી ફાલતુ બકવાસ કરી માને હું તને કહું, કાલ સવાર માં પાવડો લઈ અને બકાલું પાવડા વળગી જાય છે. પાવડો લઈને બકાલ ઉપાવા? એ તો પાણી તો નળી માં નીકળે ને. હે ભગવાન, અરે કેદી ભાન આવશે. તમે કીધું પાવડો લઈને બકાલ ઉપાવા, પણ પાણી પાઇપ માંથી પાણી આવે ને, હા, ઢોરિયામાં ચડે ને? ચડે ઢોરિયામાં ચડે, પછી એક એક કેરો પાવાનો હોય ને, આનું નાખું ખોલ નાખવાનું એ ઢોરિયો. હા ખ્યાલ આવી ગયો. ઓલો એક ઢોરિયો ભરાઈ જાય પછી એને આમ વાળીને એને ઓલું ડેમ ડેમ ની જેમ બંધ કરી દેવાનું, પછી પાછું બીજું ન્યા જાય. હા ડેમ ને પાવો હોય ને પાવો કે. હા જોઈ મને સમજ પડવા મળી ને થોડી થોડી. સવાર માં કરવા મળી જાય બધી સમજ પડી જાય. ચોક્કસ કાકા, જો કાલ થી તમે જો અને પછી હું તમને પર્સનલ વાત કરી. હા મોઢું બંધ જા જા અત્યારે જા. પણ મેં તમને આમ હાવ ડોબો છે કેદી ભાન આવશે કોને ખબર. હે ભગવાન, આ જમીન માંગી માંગીને જીભના ખુશા વળી ગયા, પણ આ મોટા ભાઈ કઈ જમીન દેવાના છે નહીં. હવે એવું તો હું કરું કે આ જમીન નામે થઈ જાય. અને એક આદિ ખોટે ખોટે સિંહ બૈના કરે છે, પણ હાચું કઈ હાવત જેવું કામ તો કરતા નથી. મારે જ કઈ કરવું પડશે હવે. જિંદગી જીવી શાંતિ થી. મારે શાંતિ થી જીવી છે, પણ જીવાવી જોવે ને આ મોટા ભાઈ સમજતા નથી, એમાં હું શું કરું? તમે ઈ કરો કે ત્યાં જઈને બોલો. બોલવું તો મારે ઘણું છે, પણ આ વિનુભાઈ વારો નથી આવવા દેતા. હું કહી દઉં હવે ક્યારે કેસે ખબર નહીં, પણ કેસે ખરાઈ. આ મના માંથી જિંદગી નીકળી જાય, અને તમે છે ને બે ભાઈઓ મજૂર ની જેમ કામ જ કર્યા રાખજો. આવલા દારિયા નો નાખ હોય હવાર આવે ને હાય સુધી ઢોળા કર્યા કરે બિચારા. એ વાત સાચી હો તારી, પણ હવે છે ને ટેવ પડી ગઈ છે. આ જો આખો દી કામ ન કરીએ ને તો શરીર આમનામ દુખે છે, ભગવાને આટલી જમીન આપી છે. વિચાર તો હારા રાખો. વિચાર હારા જ છે, અને હવે એ જમીન આવવાની જ છે. જો હું તમને ચોખ્ખું કહી દઉં છું, આ આજની તારીખ માં નિવારો નહીં આવે ને તો હું વહી જાય મારા બાપા ને ઘરે, પછી રેજો બે ભાઈઓ. આ હું તું વાત કરે છે, એમાં તારે તારા બાપા ને ઘરે જવાની શું જરૂર છે? ત્યાંથી જમીન મળવાની છે. જમીન ન મળે તો કઈ નઈ, આ ઢવડાત નહીં કરવા પડે ને, ફાયદાની વાત તો ઈ છે. અને છે ને આ ગળા નહીં ઘમવા પડે રોજ ઉઠી. ના એવું કઈ નથી કરવાનું, એ મોટા ભાઈ ને વાત કરીને આજે પૂરું કરી નાખીએ એટલે વાત પતે. તમારા મોટા ભાઈ નું તમારું બેનું કામ જ નથી. એક કામ કરી, તમે જોયું ને
મિંદડી એટલે એમ નહી મેં તું કામ પતાવ ઉભી છે એમ બાકી હું કઈ બીતો ને તું હું માને છે હાલ હાલ મોર થાલ હાલ સો ઉસ્તાઈ હાલ દે પણ તમને ખબર છે આ ગામ ની છોકરીઓ આપણા ઘરે કેવા આવે છે મને કે તારા ભાઈ ને સમજાવજે અરે મને પણ રિંકલે ફરિયાદ કરી હતી ભાવેશ ને સમજાવ્યો પણ એ સમજવા તૈયાર નથી ઢોર જેવો કે કામ કરવું નથી ને ગામની છોકરીઓ વાયા બસ તો મારી હારી લગ્ન કરે એમ કોઈ હામે લઈને કેતો લગ્ન કરે તમે પહેલેથી ચડાયો બહુ લાટકો રાખ્યો ને એટલે પણ એમાં એવું છે બેટા કે તારા મોટા બા એ નાનો હતો તો એ ગુજરી ગયા ને એટલે પછી લાડ તો લડાવવા જ પડે ને હા પણ હવે કઈક વિચારો એને કેવી રીતના લાઈન ઉપર લાવવા બાકી આમને એમ હાલતું રહેશે ને તો કોઈ છોકરી નહીં દે બધા કયા જમીન ને ઘર ને જોઈને છોકરી નો દઈ દે મારું કેવું તો એ નથી માનતો પણ તું તારા બાપા ને વાત કરજે ને તારી બા ને જો એના કીધે જો સમજે ને કામે ચડે તો હશે એને જ મેં કેટલી વાર કીધું મારા બાપુ કે હું સમજાવી સમજાવી થઈ કહું છું માને તો ને હવે જો એ એક વાર કામ નથી કરતો અને એક વાર તારા બાપા ને તારા કાકા બે જમીન નો ડખો લઈને ઉભા છે અમને અમારો ભાગ આપો ભાગ આપો હા હું એ કાકાને કેટલી વાર કીધું કે આ બધું પડતું મૂકો ને બસ બધાને એટલી જમીન જ દેખાય છે અને ભાઈને બાર ફરવું અલગ અલગ ગાડી લેવી બસ હવે હું કરવું ને ભાવલાનું એ કઈ ખબર નથી પડતી પણ ભાવલો તો ઠીક પણ આ તારા કાકો ને તારો બાપો મારું લોહી પી ગયા છે એ તો હવે છે ને મોટા બાપુ સમજે એમ નથી તો કાંઈ નહીં નો સમજતો મારું માથું સુડું છે એક રકા બી શા બનાવી દેતો પી લઉં બીજું હું જા મારે બનાવવાની જા તો તારી બા ને કે તારા કાકી ને કે હા બસ એમ કરું કાકી ને કહું તને આવડે છે કે શા બનાવતો નથી આવડતું એમ તો આવડતી જોઈ ને પછી રસોઈ બનાવતા શીખું છું બેટા તું કાલ હવારે હારે વહી જાય રસોઈ શીખી જાજે નકર પછી તારી મા ને ગાળું પડશે પણ મોટા બાપુ આમાં મારો વારો આવવો જોઈએ ને મારી બા બનાવતી હોય રસોઈ તો કાકી બનાવે ને કાકી નો વારો હોય તો બા બનાવે હું ક્યારે બનાવું તો સારું કહેવાય હો કે એટલી બધી તને હાસવે છે હાસવે જ ને હું એક ને એક દીકરી છું સારું સારું હવે જા કે અરે ઓર્ડર તો આ કાકી ચા મૂકજો ઓ કાકી આ છોકરી કેવી ડાય છે ને એના માવતર માવતરને જમીન જ દેખાય છે બસ અલે તું આમાય અહીં આવતી રે વ્યવહાર ની વાત કરવાની હોય તો આપણે આગળ રહેવું પડે ને છોકરાઓ થોડાક આગળ હોય હા હવે કઈ બોલશો કે હું ઉભા રે હો બે હવે તમે કઈ બોલશો કે હું બોલું અરે તમે લોકો કોઈ કીધું એટલે હું આરે આવ્યો છું બોલવાનું છે હારે ન થવાનું હાલો બોલો જલ્દી પણ તમારા મોઢામાં મગ ભર્યા છે તમે બોલો ને દુખાવો તમને છે અમે બોલશું ને તો વાત બગડી જાય એટલે હવે ભલે બગડી જાય જે કહેવાની કહેવા માંડો અરે એવું તો બધું હું છે પણ એકબીજા બોલો તો બોલો ને જે બોલવાનું હોય મોટા વાત કરતા હોય ને ત્યારે વચ્ચે તો બોલવાનું જ નહીં હો નતર નકામું થાહે છૂઠે સરવેસ્તર કાકી મને પણ છે હું એ વાત કરો ને નથી ખબર તમને હું છે એમ બોલો ને મોઢામાં મગ ભર્યા છે તમારા બધાયના એ જમીનમાં ભાગ આપો ને એમ કહે છે અરે પણ ભાગ ભલે ને માકે પણ આ તારી બાયડીને દેખશે કેટલું ચી હું નાખે છે મારી સામે થાકી જો શું સાંભળી સાંભળી હા તો બોલ સાચી જ વાત છે ને આ તમારી પાસેથી કેટલા ટાઈમ થી માંગીએ છીએ કે ભાગ પાડી દો ભાગ પાડી દો જમીન આપી દો તો વાંધો શું છે એ બોલો ને તમે ધીમે ધીમે કીધું પણ તમને ક્યાં સમજ પડે છે કાન છે કોડિયા કોણ જાણે આ તય વરાથી મિલકત 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 કરીશ ગળે બાંધી દોવાને કાન હોય કે ન હોય પણ નાક તો નથી જ તે જેનું નાક એકવાર વાઢી ને આમ રોજ ઉગી ન જાય હા એ મીરા ઓ આદિ તને શરમ નથી આવતી તારી સામે મને કેવું બોલે છે મર્યાદામાં બોલ ને થોડું
તમે ન બોલો ને તો બોલવું જ પડે, બોલો તમે તો. કાકી વડીલ છે તો વડીલ ની સામે આવી રીતના ન બોલે. એ ભાઈ તું રહેવા દે હા, તને કામ કરવાની પણ ભાન નથી પડતી, તું પાછો બોલવાનું શીખવાડી જેમ રહેવા દે. હવે મોટા ભાઈ તમારે કરવાનું શું છે ઈ કેશો, આ જમીન અમને મળશે કે નહીં મળે આ છે ને હું થાકી જાઉં છું, હવે મારાથી કામ થાતું નથી. હવે મોટા બાપુજી કહી દો ને કે નહીં મળે છે તો બધાની જ ને. એ તારે વચ્ચે બોલવાનું નથી, મેં પેલા જ કીધું ને મોટા વાત કરતા હોય ને એને નાના નહીં બોલવાનું. મૂંગી રે જીવાવલી, બે ચોપડી ભરી લે ને તે હામાં બોલવા મળે, ટક ટક શરૂ કરી દે. એક કામ કરો આને અહીંયા મોકલી દે, તમે આવી આવો પછી બોલો, કરો તો આ નહીં બોલે. બોલું છું પણ શાંતિ રાખને. જો ભાઈ હવે જેવો આજ ખુલાસો કરી દો, નકર છે ને આ તમારો તો પૈણો નથી, અરે પૈણા છે ને એની વિયું જાહે, હવે હોળી વચ્ચે હોપારી મારી થાય છે. જવાબ આપો, તમારે ખુલાસો કરવો હોય તો ખુલાસો કરો, નતર હુંય જાઉં છું મારા પિયર અને હું તો વયા જ જઈશ કાકું, અને આને તો કઈ સે નહીં નાવા નીચોવાનું, પછી રેજો બધે હરખે હરખા અને માર છોડી ને માર ભેગી લઈ જઈ. હે એમએમ, હા હું ઈ પૂછું છું કાકી, કરો ખુલાસો. તમારે બધાને સાંભળવું છે ને તો સાંભળો, કારણ કે આ જમીન તો મેં વર્ષો પહેલા તમારા નામે કરી દીધી હતી. હા અમારા નામે? હા, કારણ કે મેં તમારાથી એક વાત છુપાવી હતી. હવે આ નવું કયું ગતકડું લાવ્યા તમે પાછા બોલો ને. નવું નથી ઓ બેટા, મને હૃદયની તકલીફ છે. બાપુજી આવું કયો છો? એટલે ડોક્ટરે મને કીધું હતું કે તમે હવે જાજુ નહીં જીવી શકો, એટલે ઓ બેટા હું જીવ તે જીવ તમને નોખા કરવા વાતો માગતો, એટલે હું ભાગની વાત તમે લઈને આવતા ને એટલે ટાળી દેતો હતો. ભાઈ આ વાત તમે પહેલા કેમ નો કરી અમને? ભાગ કોને જોતો છે? આ તો આ લોકોનો ઉપાડો છે, ભાગ ભાગ કરે છે. અમે તો જેમ રહેતા હતા એમ જ રહેવા માંગતા હતા. પણ ભાઈ મારી એવી ઈચ્છા હતી ને કે હું જીવતો છું ને ત્યાં તમે મારા ભાવેશને કઈક કામ ધંધે સડાવો અને તમારી ભેગો રાખો, ભાગલા પાડવાની વાત રહેવા દો ભાઈ. પણ ભાઈ તમારી ઉપર કેટલા કેટલા શબ્દોનો વરસાદ વરસાયો આ લોકોએ, તો પણ તમારી ધીરજ ન ખૂટી, તમે એક પણ વાર ન કીધું કે મારી આવી હાલત છે. પણ ભાઈ એનું નામ જ વડીલ કહેવાય, કે જે વાતને બગડવા ન દે ને એનું નામ જ વડીલ. ખરેખર ભાઈ હું આ બધા મારા કરતા નાના છે એના વતી હું તમારી માફી માંગુ છું, તમારી સાથે અમે બહુ ખરાબ વર્તન કર્યું છે, તમને માફ કરી દેજો. હા મોટા ભાઈ, મારી અને ભાભીની પણ ભૂલ થઈ ગઈ છે કે તમારા સામે ન બોલવાના શબ્દ બોલ્યા અને એક જમીનના ટુકડા હાટું આખા પરિવારને નોખા કર્યા. બાપુજી મારે છે ને કાંઈ નથી જોતું, કાલથી છે ને હું ખેતરમાં આવી ગયો, હવાથી હાંડ લેગી હું કામ કરીશ. ભાઈ આટલી મોટી વાત તમે અમારાથી હું કેમ છુપાવી? જો આ વાતની અમને પહેલા જ ખબર હોત તો અમે તમારી સેવા કરત, અને અમે અભાગણીઓ બે આ મિલકતને જ બધું માની બેઠા. અરે આવા ભગવાન જેવા ભાઈને અમારા દુશ્મન સમજી બેઠા, મિલકત હાટું થઈને આ બે રામ લક્ષ્મણ જેવા ભાઈઓને અમે ચડાવ્યા. પણ હો બેટા હું એટલે આ વાત તમને કહેવા નહોતો માગતો કે મારી તકલીફ જોઈને મારા ભાઈ હેરાન થાય ને એવું હું જોવા નહોતો માંગતો. ભાવેશ બેટા હવે ખેતરમાં નથી જવાનું, અને આપણે ગમે ત્યાં ભાવેશનો ભગ પણ થાય ને એવું કંઈક ગોઠવીએ. ના ભાઈ મારે નથી પરણવું અત્યારે, નહીં મારે લગ્ન નથી કરવા. કેમ કાલ તો તું મને કહેતો હતો મારે લગ્ન કરવા છે. કાકા કહેતો હતો મને મારા લગ્ન વાલા નથી, મને મારા બાપુજી વાલા છે. જો તારા બાપુજી ને તારો દોસ્તારનો નીરો ડોક્ટર છે ને હૃદયનો એની પાસે લઈ જઈ અને ટ્રીટમેન્ટ કરાવશું, અને મોટાભાઈ તમને કોઈ વસ્તુ નહીં થવા દઈએ અમે. અને જો તમે ના પાડો ને તો તમને અમારા બધાના હમશે. તમારે દવાખાને આવવાનું જ છે મોટાભાઈ, જે ખર્ચો થાય ને એ આપણે કરીને આ જમીનના ટુકડા વેચી નાખવા પડે,
પણ મોટા ભાઈ અમે તમને હાજા કરીને રહેશું, તમે જરાય ઉપાધિ નહીં કરતા. સારું, હળીને મળીને રહો ને, એ જ મારી ઈચ્છા છે.